અને સાવચેત રહેજો, કારણ કે કોરોના હજુ ગયો નથી. કોરોનાના નવા વેરિયન્ટને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની સૂચના બાદ સિવિલ સજ્જ થઈ ગયું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 56 વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓ માટે 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને શહેરીજનોએ તકેદારી રાખવી તેવી તબીબે અપીલ કરી છે. લોકમેળાવડાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કેસનું કોવિડ ટેસ્ટ થશે. આજે કોરોના વાયરસ છે એ આપણી પાસે જે ગયા સાલ અને આગળ વર્ષમાં જે હતું એને પેન્ડેમિક કહેવાય. પેન્ડેમિકનું જ્યારે પાછું વળતું હોય એ વખતે વેનિંગ વેક્સિન થતું હોય, કોઈ પોકેટમાં આઇસોલેટેડ કેસીસ જે રહી ગયા એમાંથી પાછું ઇન્ફેક્શન સ્પ્રેડ થવાની શક્યતા હોય છે. એ પ્રમાણે કેરળમાં અત્યારે થોડા કેસીસ વધેલા છે, જે અંતર્ગત ગુજરાતથી ગયેલા 2 કે 3 પ્રવાસીઓ એ કોરોનાનું ઇન્ફેક્શન લઈને પાછા આવ્યા હોય એવું લાગે છે. જે અંતર્ગત એની તપાસ કરતાં એમને કોરોના પોઝિટિવ ડિફાઇન થયેલા છે, પણ જીનોમ માટે એના સેમ્પલ મોકલેલા છે. જે વેરિયન્ટ છે એ માઇલ્ડ પ્રકૃતિનો છે અને આ જે દર્દીઓ છે એમની સારવાર હોમ આઇસોલેશનમાં થઈ રહી છે. ચિંતાજનક છે એટલે ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક રહેવાની અત્યંત જરૂર છે. કાળમુખી કોરોના હજી ગયો નથી. કેરળમાં શંકાસ્પદ કોરોનાના કેસો નોંધાયા બાદ હવે ગુજરાતમાં પણ એક્શન મોડ પર આરોગ્ય વિભાગ જોવા મળી રહ્યું છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચનાઓ તબીબો દ્વારા આપી દેવામાં આવી છે. તો બીજી તરફ અસારવા સિવિલમાં પણ બેડની તૈયારીઓ કરી દેવામાં આવી છે. 56 જેટલા ઓક્સિજન બેડ સહિતના અન્ય બેડની પણ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. આઇસોલેશન વોર્ડ પણ હવે તૈયાર કરી દેવામાં આવ્યા છે. સાથે જ નિષ્ણાંત તબીબો દ્વારા ભીડભાડવાળી જગ્યાએ શહેરીજનોને ન જવા દેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ શક્ય હોય તો જેને વાયરલ ઇન્ફેક્શનનો કેસ પણ લાગ્યા હોય તો તેવા તમામ દર્દીઓએ પણ માસ્ક સહિતની તમામ જે તકેદારી છે તે રાખવા માટેની સૂચનાઓ તબીબો દ્વારા આપવામાં આવી છે. મહત્વનું છે કે વધતા જતા એક બાદ એક કોરોનાના કેસને લઈને હવે પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. જ્યારે આરોગ્ય મંત્રીએ પણ સૂચનાઓ આપી છે, જ્યારે અસારવા સિવિલમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેમેરામેન દિલાવર શેખ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ, અમદાવાદ.